આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો યોજાય છે ત્યારે આજે મોડાસા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા 111 ફૂટ રાષ્ટ્રધ્વજમાં 500 વિદ્યાર્થીઓએ ત્રિરંગા યાત્રા યોજી. ભારત દેશ આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થતાં દેશના તમામ રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે ત્યારે આજે મોડાસા ખાતે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને સરકારી આઈટીઆઈના 500 વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં ધ્વજ રાખી તિરંગા યાત્રા કાઢવામાં આવી. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ દ્વારા 111 ફૂટનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. મોડાસાના અલગ અલગ વિસ્તારમાં યાત્રા ફરી હતી અને મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યાત્રાનું સમાપન થયું હતું. સમગ્ર મોડાસા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી. હું ક્રિષ્ણા વાસા, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા. હર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 111 ફૂટના તિરંગા રેલી યોજી અમે ટાઉન હોલ મોડાસા ખાતેથી શરૂ કરી અને પવન સિટીથી જાયકા અને જાયકાથી અહીં વિશ્રામ ગૃહ સુધી આવ્યા. તેમાં 111 ફૂટનો લાંબો તિરંગો હતો. અમારી સાથે મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન બાંસર તેમજ ડેપ્યુટી કલેક્ટર તથા અમારી જીઈસી મોડાસાના પ્રિન્સિપાલ પણ જોડાયા હતા. કેટલા વિદ્યાર્થીઓ જોડાયા? 500 કરતાં વધુ વિદ્યાર્થીઓ અમારી સાથે હતા.